સંબંધ સબ્જેક્ટ સ્ટેટ પાર્ટ બે ચેપ્ટર ત્રણ સેક્શન ડી દાખલા નંબર સાત. તો દાખલા નંબર સાત ની આપણે રકમ જોઈએ. બે ક્વેશ્ચન આપેલા છે અંદર. તો જો પહેલું છે, જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ માટે મળતી સંભાવનાઓ નીચે મુજબ હોય તો ઝેડ પ્રાપ્તાંક ઝેડ વન ની અંદાજિત કિંમત મેળવો. તો પહેલો ક્વેશ્ચન છે, ઝેડ બરાબર ઝેડ વન ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.9928 છે. અને બીજો ક્વેશ્ચન, પણ આપણે તો પહેલા ક્વેશ્ચનનો જ આન્સર આપવાનો છે અત્યારે હાલમાં. તો પહેલા સૌપ્રથમ તમારે એ સમજવાનું કે આ ડાબી બાજુનું ક્ષેત્રફળ, તો દાખલામાં ક્ષેત્રફળ એટલે સમજો છો કે જે જવાબ આપતો હતો ને અત્યાર સુધી પ્રશ્ન પરથી, ઝેડ વન પરથી આપણે ક્ષેત્રફળ શોધતા હતા, પણ આ વખત તો ક્ષેત્રફળ જ આપી દીધું છે. તો આ ક્ષેત્રફળ આપી દીધું છે. તો આ વખત આપણે પહેલા છે ને આકૃતિ દોરીને સમજાવું. સમજો કે આ આકૃતિમાં પ્લસ ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી, ઝેડ બરાબર ઝીરો. હવે તમને દરેક વિદ્યાર્થીને ખબર છે કે ડાબી બાજુથી કીધું છે, તો ડાબી બાજુ એટલે આ સાઈડથી જવાનું, માઇનસ માઇનસ બાજુથી, તો ડાબી તરફ કહેવાય. તો ડાબી બાજુથી માઇનસ ઇન્ફિનિટીથી ઝીરો સુધીનું ક્ષેત્રફળ 0.5000 હોય છે. 0.5 બોલો 5000, બરાબર. તો અહીંયા સુધીનું ક્ષેત્રફળ આટલું હોય છે. તો હવે આ તો 0. આપણને જોઈ શકો તમે 0.9928 આપણે પહેલા ક્વેશ્ચનનો આન્સર કરીએ છે. ક્ષેત્રફળ 0.9928 હોય તેનું, તો તેના માટેની આકૃતિ છે. તો 9928 એટલે 5000 અહીંયા, 6000, 7000, 8000, 9000, 10000, બરાબર. તો અહીંયા સુધી તો 0. આ તો 9928 છે, તમે જોઈ શકો તે 10000ની બિલકુલ કરીબ કરીબ છે. અહીંયા સુધીનું ક્ષેત્રફળ છે. તો આપણી પાસે અહીંયા આગળ ઝેડ વન ફાઇન્ડ કરવાના છે. ઝેડ વન આપેલા નથી, પણ આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. તો આખું ક્ષેત્રફળ આ જે છે આકૃતિ, જો આપણે આકૃતિની વાત કરીએ તો જો આટલું આખું ક્ષેત્રફળ આપણું, માઇનસ ઇન્ફિનિટી થી ઝીરો, ઝીરો થી ઝેડ વન, આ બધું જ ક્ષેત્રફળ 0.99 કેટલા છે, 28. તો 0.9928 છે. તો આ ક્ષેત્રફળ આખું આપી દીધું, પણ શું નથી આપણી પાસે, ઝેડ વન. તો ઝેડ વન શોધવા માટે તમારે પહેલા સૌ પ્રથમ શું કરવાનું, તો કે પહેલા તો આ દાખલાની અંદર ઝેડ વન શોધવા માટે તો માઇનસ ઇન્ફિનિટી પહેલા જેવું લખતા હતા એ જ સ્ટાઇલમાં લખવાનું તમે, તેનાથી વધારે આઈડિયા આવશે આપણને. તો જુઓ, તો આપણે અહીંયા આગળ હાલમાં જો આ ઝેડ વન છે, તો ઝેડ વન થી આ ઇન્ફિનિટી છે, તો આનો મતલબ એવો કહી શકાય કે પી, હવે અહીં આગળ હાલમાં આ ઝેડ વન છે, તો આ ઝેડ વન થી આમ તીર વાગ્યું ક્યાં સુધી, ઝેડ સુધી. તો ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ વન એવું કહી શકાય. ઇન્ફિનિટી એટલે ઝેડ, અને આ ઝેડ વન થી આકૃતિ આ તરફ ગઈ છે એટલે તીર આ તરફનું હશે, એટલે લેસ ઇક્વલ ટુ હશે. આનો મતલબ આ છે કે આ ઝેડ થી ઝેડ વન સુધીનું ક્ષેત્રફળ આપણને દાખલામાં આપ્યું છે 0.9928. પણ હવે આપણે શોધવાના છે ઝેડ વન, તો ઝેડ વન ફાઇન કરવાના હોય તો પહેલા આપણે શું લખતા હતા, બંને બાજુ આકૃતિ હોય તો માઇનસ ઇન્ફિનિટી થી ક્યાં સુધી, ઝીરો સુધી. તો એ લખું છું, જો પી માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ઇક્વલ ટુ ઝીરો પ્લસ પી ઝીરો લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ અહીં સુધી છે ને ઝેડ વન. તો જો માઇનસ ઇન્ફિનિટી થી ઝીરો સુધી અને ઝીરો થી ઝેડ વન સુધી, બરાબર, આ બેનો સરવાળો કરો, પણ ઝેડ વન ની રકમ નથી, પણ એ બંનેનો સરવાળો કરું, આ બંનેનું ક્ષેત્રફળ ભેગું કરું, તો 0.9928 થાય છે. તો 0.9928
28 થાય છે. તો હું શું કરીશ અત્યારે હાલમાં કે પી માઇનસ ઇન્ફિનિટીને આ સાઈડ લઉં, ઝીરોને આ સાઈડ લઉં, તો ઝીરો લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફિનિટી પ્લસ પી ઝીરો લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ 0.9928 નવ્વાણું 28. ઝીરોથી ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ કેટલું હોય છે તો દરેક દરેકને ખબર છે કે 0.5 બોલો, 5000 બોલો, તો પી ઝીરો લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ વન બરાબર 0.9928. તો આપણે આ શોધવું હોય તો આ 0.5000 આમ જશે જમણી બાજુ તો પ્લસ થઈ જશે. લખું છું પી ઝીરો લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ વન બરાબર 0.9928 અને એમાંથી 5000 શું કરી નાખવાના માઇનસ 0.5000. તો અહીંયા આન્સર મળી જશે આપણને કે 0.9928 છે અને એમાંથી 0.5000 મારે શું કરવાના માઇનસ કરવાના. તો 928 નવમાંથી 5 જાય તો 4, તો 0.4928. આ 0 થી ઝેડ વન, આ 0 થી ઝેડ વન આટલું ક્ષેત્રફળ એનું હશે. તો હવે આગળ વધીએ તો અહીંયા આગળ આખું 0 અહીંયા આગળ આવી ગયું 0.4928. હવે આ શું આ પણ ક્ષેત્રફળ જ છે, આ ઝેડ વન તો છે નહીં. તો આ જ ક્ષેત્રફળને તમારે કોષ્ટકમાં ઉલટી રીતે જોવું પડે. ઉલટી રીતે કઈ રીતે જોવાનું તે જો અહીં લખ્યું છે કે આ સંભાવના 0.4928 ને અનુરૂપ ઝેડની કિંમત પ્રમાણિત પ્રમાણ્ય ચલના કોષ્ટક પરથી મળતી નથી, તેથી આપણે તેની અંદાજિત કિંમત મેળવીશું. આ મળતી નથી એવું કેમ લખ્યું? આ 0.4928 તો જો અહીં બતાવું તમને કોષ્ટક, આ 0.4928 તમને આ કોષ્ટકમાં ક્યાંય તમને જોવા મળે છે તે જોવાનું. આ દાખલામાં આપણે તમને ખબર જ છે કોષ્ટક બધા જાણો છો, તો હું પૂરેપૂરો ન્યાય આપીશ તમને સમજાવવાનો કે 0.4928 તમે ક્યાંય જોવા મળતા નથી. તો 49.28 જેવું કંઈક આપણને મળે એની નજીકનું મળશે. જો તો જોઈ શકો તમે 49.28 તો નથી પણ 49.27 છે. તો જો અહીં આગળ આપણે જે જોવાનું છે તો 49.28 પણ 49.28 નથી પણ 49.27 એક્ઝેક્ટ ના હોય ને ત્યારે આ લખી છે ને સ્ટાઇલમાં લખવું પડે. તો 49.27 આ જે રાઉન્ડ કરું છું તે અને 49.29 આ બે એના નજીક ના કહેવાય. તો 49.28 ની નજીક 49.27 કહેવાય નીચેની સાઈડ નજીક, અને 49.29 ઉપરની સાઈડ કહેવાય. તો બંને તમે કઈ જગ્યાએ છે તે જોવાનું. તમે જોઈ શકો આ શેની લાઈનમાં છે તો કે 2.4 ની લાઈન, અને જો 2.4 ને 0.04 અને 0.05 આવું આપેલું છે. તો 2.4 અને આ 0.04 એટલે 2.44 થશે. હવે કોઈને કદાચ એવું થાય કે આ કેવી રીતે થાય તો એ પણ તમને બતાવી દઉં કે જો 2.4 લખીને બતાવું તમને. જો 2.4 ને 0.04 આવું તમે પ્લસ કરશો ને તો 0.44 થશે. એવી જ રીતના બાજુ વાળું છે તો 2.4 ને 0.05, તો જો 2.4 વત્તા 0.05 તો 2.45 થાય. એટલે આગળ 2.44 અને 2.45 એવું તમે લખી શકો. તો 49.28 પહેલાની નજીકની કિંમત અને 49.28 પછીની નજીકની કિંમત. તો આપણે ક્ષેત્રફળ અહીં આગળ 49.28 ની નજીકનું ક્ષેત્રફળ આપણે લખવાનું પાછા કોષ્ટકમાં જોયું ને. તો 0.4927 0.4929. તો આપણે એ જોવાનું કોષ્ટકમાં કે આ 0.4927 અને 49
ઓગણત્રીસ એ એમાં આવે છે, તો 49 27 એમાં, તો 2.44 માં, અને આ આવે છે 2.45 માં. અહીંયા લખું છું 2.44 2.45. તો દરેક વિદ્યાર્થીને ખબર પડી છે. ફરી એકવાર કહી દઉં કે 0.4928 આ જે છે આપણે જે આગળ લાયા અહીં આગળ, આ 0.4928 આ તે પાછળના કોષ્ટકમાં એક્ઝેક્ટ રકમ જોવા ના મળી, એટલે એની ઉપરની અને નીચેની રકમ જોઈ. તેની ઉપરની અને નીચેની રકમ એટલે કઈ, તો કે 49 27 એની પહેલાની રકમ અને પછીની રકમ 49 29 કોષ્ટકમાં જોવા મળી. અને 49 27 એમાં હતા, તો કે 2.44 માં, અને 49 29 2.45 માં. હવે આ બેનો છે ને સરવાળો કરવાનો, તો જો લખું છું 0.49 27 આનો વત્તા 0.49 29, એટલે સરવાળો આવશે 0.9856. તો 0.9856 અને આ સરેરાશ કિંમત કાઢવાની છે, તો ભાગ્યા 2 કરી દેવાનું. તો 0.49 28 તે મૂળ રકમ આપણી જે છે ને તે આવી જશે. 2.44 અને 2.45 નો પણ સરવાળો કરવાનો, તો 2.44 વત્તા 2.45, તો આનો સરવાળો છે ને 4.89 થાય. અને સરેરાશ કાઢવાની, તો ભાગ્યા 2 કરવું પડે, તો ભાગ્યા 2 2.445. આ તમારી ઝડવનની કિંમત આવી ગઈ, તેથી ઝડવન બરાબર 2.445. તો અહીં આગળ આપણે જે લખીએ ઝેડવન બરાબર, તો 2.445 આ ઝેડવન આપણને મળી ગયું. એટલે તમને ખ્યાલ આવી ગયો. અને જમણી બાજુ છે ઝેડવન, એટલે પ્લસ જ હોય, એટલે કોઈ ચિહ્નનો પ્રશ્ન રહેતો નથી. હવે ઝેડવન બરાબર જમણી બાજુનું ક્ષેત્રફળ 0.0250 આ છે ને દાખલામાં જમણી બાજુનું કીધું છે, બીજા નંબરનો ક્વેશ્ચન છે તે, અને ડાબી બાજુનું હોય તો ડાબી બાજુનું કરવાનું. તો જો અહીં પ્લસ ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી, અહીં ઝેડ બરાબર 0, પછી જમણી બાજુનું ક્ષેત્રફળ 0.0250 છે, તો જમણી બાજુ આમથી ચાલુ થાય, તો 0.5000 અહીંયા આવે. સમજો અહીંયા આગળ આ 1000 હોય, 2000, 3000, 4000, 5000 રીતે થાય, તો 0.0250 જ છે. આટલું જ છે લંબસમ ક્ષેત્રફળ જમણી બાજુનું ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ આમ છે. હવે જમણી બાજુનું ક્ષેત્રફળ એટલે આ સાઈડ જ જશે, જોઈ લો. હવે આ તો આટલું જ છે આકૃતિ, તો આને કહેવાશે ઝેડવન. પણ તમારે જો લખવું હોય તો આ કેવી રીતે હોય, તો કે પી. તો અહીં આગળ એક ફાઇનલ છે કે ઝેડ તો હોય જ, અને અહીં શું છે આપણે ઝેડવન છે. તો આકૃતિ કઈ તરફ, આ કઈ તરફ ક્ષેત્રફળ જાય છે, જમણી બાજુ. તો હંમેશા યાદ રાખો જમણી બાજુ જાય એટલે ઝેડવન થી ઝેડ તરફ, બરાબર. તો આમ નહીં, સોરી, આમ હશે, ગ્રેટર ધેન હશે, જોઈ લો. અહીં સુધારી લીધું, આમ જાય છે જમણી બાજુ, ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ ઝેડવન. તો ઝેડવન થી તીર આ તરફ છૂટ્યું ઝેડ તરફ, એટલે આપણને આ ક્વેશ્ચન આવું છે કે ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ ઝેડવન. પ્રશ્ન એ થાય કે આવું જયારે હોય ત્યારે આપણે એક જ સાઈડ હતું તો કેવી રીતે લખતા હતા, તો કે પહેલા તો 0 થી ઇન્ફિનિટી લખી દેતા હતા. તો લખું છું પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફિનિટી માઇનસ પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ. આપણે ક્યાં સુધી, તો કે 0 થી ઇન્ફિનિટી, પહેલા 0 થી આખું લેવાનું અને 0 થી ઝેડવન એટલું માઇનસ કરી દેવાનું. 0 થી ઝેડવન, તો આ માઇનસ કરીને આન્સર કેટલો આવે છે, તો કે 0.0250. તો 0.0250. 0 થી ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ તમે દરેક વ્યક્તિ જાણો છો કે 0.5000 માઇનસ પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ1.
बराबर 0.0250। आ प्लस से आ बाजू आवशे माइनस ने माइनस वालू प्लस थी जाए तो 0.5000 माइनस 0.0250 बराबर पी 0 लेस इक्वल टू जेड लेस इक्वल टू जेड वन। तो 5000 माथी 0.0250 मारे शू करवाना माइनस करवाना। तो जवाब आवे छे बादबाकी 0.475 એટલે 4750। આ 4750 એનું છે 0 થી z1 નું ક્ષેત્રફળ। તો 0 થી z1 નું આ ક્ષેત્રફળ આટલું આવ્યું છે બરાબર। તો 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ પણ z1 ની રકમ નથી, તો આપણે આ કોષ્ટકમાં ઉલટી રીતે જોવું પડે 4750। હવે આગળ જોયું તે કેવું બે વાર બનાવવું પડ્યું, તો આપણે જોવાનું કે 0.4750 ક્ષેત્રફળ प्रामाण्य, तो 0.4750 क्षेत्रफल प्रामाण्य वक्रना कोष्टक में उल्टी रीते जोता, तो 0.4750 क्षेत्रफल से तो उल्टी रीते आपणे जोवानुं छे। तो जो पहले आपणे ये जोई लईए तो उल्टी रीते 0.4750, तो तमे जोई शकशो 0.4750 जोई लाय दी। जो आवुं डायरेक्ट मळी जाय ने, आपणे जे रकम बादबाकी करी लाय डायरेक्ट मळी जाय तो पछी पेला जेवुं प्लस करीने सरेराश काढवी ना पड़े। तो आ 0.4750 ए कई लाइनमां छे, तो अहीं जो आ 1.9 छे, 1.9 અને અહીં છે 0.06। તો 1.9 અને 0.06 એટલે 1.96। તો એ લખી દઉં છું 1.96। તો 1.96 માં જોવા મળે છે। તેથી z1 બરાબર 1.96, જમણી બાજુ છે એટલે પ્લસ જ આવશે। યાદ રાખો આમાં પેલા જેવું કોષ્ટક કેમ ના બનાવવું પડી તે પણ જોઈ લો, કદાચ કોઈના માઇન્ડમાં આવું આવતું આવું કેમ ના બનાય, તો કે જ્યારે 49-28 આપણે કોષ્ટકમાં જ્યારે જોવા ગયા ત્યારે આવું એક્ઝેક્ટ જોવા ના પડી, એટલે એની ઉપરની રકમ અને એની નીચેની રકમ બે જોવી પડી, ત્યારે આ બેનો સરવાળો કરીને ભાગ્યા બે કરી ત્યારે આવ્યું। અને આમાં કેમ આવું ડાયરેક્ટ આવી ગયું, તો કે આ જે રકમ આપણે જોવા ગયા ને 0.4750 એ બેઠે બેઠથી જોવા મળી ગઈ, એટલે કોઈ સરેરાશ કાઢવાની જરૂર પડી નહીં। તો દરેક વિદ્યાર્થીને આવા દાખલાની અંદર કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું। ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ।